યશ ભટ્ટ આપની સાથે નજર કરીએ ગુજરાતની બસો ખબરો પર. વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે બુધવારે મળનાર કેબિનેટની બેઠકમાં લેવાશે નિર્ણય. સત્રમાં મુલાકાતીઓને નહીં અપાય પ્રવેશ. કેબિનેટની બેઠકમાં લોકસભા અને રાજ્યસભાની જેમ પ્રશ્નોત્તરી પણ રદ કરવા વિચારણા. પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યોને બેસાડાય તેવી શક્યતા. મંત્રી કૌશિક પટેલે કમલમમાં બેસવાનું ટાળ્યું. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કર્મચારીઓને કોરોના થતા કૌશિક પટેલના ગયા કમલમ. કૌશિક પટેલે અરજદારોને વેબ કેમેરાથી સાંભળ્યા. 20 જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી નિકાલની કાર્યવાહી કરાઈ. એનસીપી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉતારશે ઉમેદવારો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે લડશે એનસીપી. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાના પ્લાન કેસમાં એટીએસએ વધુ એક આરોપી સિદ્ધેશ ખરાડેની કરી ધરપકડ. ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ મેળવાયા. આરોપીની પૂછપરછમાં છોટા શકીલના કહેવાથી હથિયાર આપ્યાનું ખુલ્લું. બંને આરોપીઓ સામે ગુજસી કોર્ટ લગાવાયો. નવી શિક્ષણ નીતિ પર પીએમ મોદીના સંબોધન દરમિયાન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા. ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં પ્યુનને કોરોના. કાર્યાલયના તમામ લોકોને કરાવાયા કોરોના ટેસ્ટ. પ્યુનને કરાયા હોમ ક્વોરન્ટાઇન. ગાંધીનગરમાં સચિવાલય બાદ સ્વર્ણિમ સંકુલમાં પણ કરાયા કોરોના ટેસ્ટ. સીએમ કાર્યાલયના કર્મચારીઓ અધિકારીઓ અને ત્યારબાદ મંત્રીઓના કરાયા ગયા. અમદાવાદમાં કોરોના સંક્રમણને લઈને એએમસી સતર્ક. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોનું ટેસ્ટિંગ. અન્ય પ્રાંતથી આવતા મુસાફરોના કરાયા રેપિડ ટેસ્ટ. અમદાવાદ રેલવે સ્ટેશન પર રેપિડ ટેસ્ટ કરાવનાર મુસાફરોની લાંબી કતારો. એએમસી દ્વારા તમામ મુસાફરોના ટેસ્ટ કર્યા બાદ જ નેગેટિવ રિપોર્ટવાળાને કરવામાં આવે છે બુક. રાજધાની એક્સપ્રેસના આવેલા 20 મુસાફરોના ટેસ્ટ પોઝિટિવ. બે મુસાફરોને લાઇફ કેર હોસ્પિટલમાં તો 18 મુસાફરોને સમરસ હોસ્પિટલમાં દાખલ કરાયા. ધારીના ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાને કોરોના પોઝિટિવ. પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાના સંપર્કમાં આવતા કરાવ્યા હતા રિપોર્ટ. કોરોનાના કેસ વધતા રાજકોટ સિવિલ આસપાસના વિસ્તાર રેડ ઝોન જાહેર. સામાન્ય લોકોના અવરજવર પર મુકાયો પ્રતિબંધ. કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં તંત્રની ચાંપતી નજર. હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં જવા કોરોના દર્દીઓ માટે અલગ રસ્તો બનાવાયો. ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી અલગ રસ્તો બનાવાયો. રાજકોટ કોવિડ હોસ્પિટલના દર્દીના સગા માટે રસ્તા પર વેઇટિંગ વ્યવસ્થા ગોઠવાઈ. કોવિડ દર્દીઓ માટે રસ્તા પર હેલ્પ ડેસ્ક બનાવાયું. રાજકોટમાં કોરોનાથી મોતનો સિલસિલો યથાવત. વધુ 28 દર્દીઓના કોરોનાથી થયા મોત. રાજકોટ જિલ્લામાં કોરોનાને લઈને સર્વેલન્સ કરાયું સઘન. જિલ્લામાં 1300 ટીમ કરાશે કોરોના અંગે સર્વે. રાજકોટ જિલ્લામાં 3857 કર્મચારીઓ સર્વેની કામગીરીમાં સામેલ. 11 તાલુકા 6 નગરપાલિકાની આશરે 11.50 લાખ લોકોનો કરાશે સર્વે. બે દિવસમાં થયો 3.57 લાખ લોકોનો સર્વે. 422 લોકોને તાવ શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલને મળી ઓટોપ્સી માટે મંજૂરી. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના શરીર પર રિસર્ચ. રાજકોટ સિવિલમાં 20 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી સંશોધન કરાશે. મગજ, દિલ અને હાથ પેટના ભાગોમાંથી સાંપલ લેવાશે. રાજકોટ એસટી વિભાગ મંત્રાલયના સુપરવાઇઝર કોરોનાથી સંક્રમિત. ડિવિઝન ઓફિસમાં 80 કર્મચારી અને અધિકારીઓના થશે એન્ટીજન ટેસ્ટ. અમદાવાદના ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં મોત. થોડા દિવસ પહેલા કોરોનાની સારવાર લીધા બાદ થયા હતા સ્વસ્થ. પુનઃ તબિયત બગડતા વિજય ગઢવીને હોસ્પિટલ કરાયા હતા દાખલ. સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ. ચાહકોમાં શોક લીધા. સુરતમાં પ્રતિબંધો છતાં લોકોએ સોસાયટી ઘરોમાં કર્યું સામૂહિક ગણેશ વિસર્જન. જેના કારણે 4 દિવસમાં 275 નવા કેસ. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીનો વિડીયો વાયરલ. કોરોના વોર્ડમાં કોઈ સુવિધા ન હોવાના અને સારી સારવાર ન મળતી હોવાના આરોપ. કચ્છના બિદડા ગામમાં 7 દિવસ સ્વયંભૂ લોકડાઉન. કોરોનાથી મોત થતા ગામ લોકોનો નિર્ણય. માત્ર મેડિકલ અને દૂધની ડેરીઓ રહેશે ચાલુ. રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગમાં લાગ્યા બેનર. કોરોનાની જાગૃતિ માટે મનપાની રેલિંગને ન અડવા કર્યા સૂચન. અમદાવાદમાં કોરોનાથી સ્વસ્થ થયેલ 4 લોકોને ફરી થયો કોરોના. 3 રેસિડેન્ટ ડોક્ટર અને 1 વૃદ્ધા ફરી કોરોનાની ઝપટમાં. કોરોના મહામારી સામે ગુજરાત લડી અને ટકી શકે તે માટે કોવિડ 19 રથનો પ્રારંભ. કોવિડ રથના 5 રથ 33 જિલ્લામાં 44 દિવસ સુધી ફરશે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના જાગૃતિ માટે ફરશે કોવિડ વિજય રથ. સીએમ રૂપાણીએ ડિજિટલ માધ્યમથી ઈ ફ્લેગ ઓફ લીલી ઝંડી આપી. જૂનાગઢમાં કોરોના અંગે જાગૃતિ લાવવાના હેતુથી કોવિડ વિજય રથનો પ્રારંભ. મ્યુનિસિપલ કમિશનર સાંસદ સહિતના હાજર રહ્યા.
द्वारका खंभाड़िया में कोरोना केस वधता नगरपालिका सफाई अभियान रामनाथ सोसायटी में सफाई तेमज सेनेटाइजर की कामगीरी। राज्य में कोरोना 1330 नवा केस छेल्ला 24 कलाक में 15 दर्दियों। सूरत जिले में कोरोना 286 नवा केस 24 कलाक में 6 दर्दियों। राजकोट में नवा 148 केस नोंधाया, एक व्यक्ति की मौत, 284 दर्दियों ने अपाई रजा। अमदावाद में 172 केस नोंधाया, 24 कलाक में कोरोना की 3 दर्दियों ने थया मौत। गामडाओं में जती एसटी बस सेवा आज थी शई शुरू, गामडा में जती एसटी बस ना कंडक्टर ने अपाया थर्मल गन। आज थी अमदावाद में फरी मेट्रो सेवा शुरू, आरोग्य सेतु एप विना मेट्रो ट्रेन में नहीं करी शकाय मुसाफरी। अमदावाद में मेट्रो में 2 मुसाफरो वच्चे 1 सीट रखाशे खाली, मेट्रो में मुसाफरो ने सैनेटाइज करीने अपाशे टोकन। अमदावाद नी जमालपुर एपीएमसी नी दुकानों 3 भाग में खोलवाने मंजूरी, सवारे अने सांजे खुलशे दुकानों। गोधरा कांड में मृत्यु पामेल 3 वर्षना बाळकना परिवारने 18 वर्षे मळ्या न्याय, न्यूज 18 गुजरातीना अहेवाल बाद परिवारने मळ्यु 5 लाख रूपियाना वळतरनो चेक। न्यूज 18 ना अहेवाल बाद परिवार ने मळ्यु बाळकनो डेथ सर्टिफिकेट, जो कि रेलवे विभाग तरफथी मळती सहाय थी हजू पण परिवार वंचित। सौराष्ट्र यूनिवर्सिटी में होमियोपेथी की परीक्षा शुरू, परीक्षा पहला और परीक्षा पूर्ण थया पछी क्लासरूम निकराशे सैनेटाइज। सूरत में नानपुरा में गटर साफ करती वक्त 2 सफाईकर्मी गुंगड़ाया, ऑक्सीजन और सेफ्टी विना उतरिया था और बंने ने हॉस्पिटल खसेड़ाया। नवसारी बिलीमोरा में पालिका संचालित शिक्षकों ना इंटरव्यू में बेदरकारी, पालिका कचेरीए सोशल डिस्टेंस की कोई व्यवस्था नहीं। राजकोट में गोंडल यार्ड में 15-20 भारी नवा कपास की आवक, मात्र 2 भारी कपास की हराजी करीने वेपारीओए नवा कपास की खरीदी न कर्या श्री गणेश। महेसाणा धरोई डेम में मळतुं पाणी 10-11 अने 12 तारीखे रहेशे बंद, महेसाणा पाटण अने बनासकांठा जिल्लाने थशे असर। 3 जिल्लाना 366 गाम, 176 परा, 9 शहेरोने नहीं मळे पाणी, टाकीओनी साफ सफाईनुं काम होवाथी निर्णय। जूनागढ़ में पाक नुकसानी सर्वे की कामगीरी शुरू, घेड़ पंथकना गामों में 18 टीम कर रही है सर्वे। तलाटी ग्राम सेवक और स्थानिक सरपंच ने साथ राखी कराया सर्वे, महसूल विभाग ठराव मुजब पाक नुकसानी वर्तर अपाश। कच्छ में वरसाद बाद घेटा बकरा ने अज्ञात रोग थी टपोटप मौत थता मालधारियों में चिंता, पशु चिकित्सकों ने टीम बनावी सारवार शुरू। अकस्मात मृत्युदर घटाड़वा छोटाउदेपुर पुलिस जीवन रक्षा अभियान, 25 सप्टेम्बर सुधी जिल्लाना तमाम गामडाओ जनजागृति कार्यक्रमों हाथ धराशे। मगफळी की खरीदी माटे अन्न नागरिक पुरवठा निगम की तैयारी, अन्न नागरिक पुरवठा निगम चेयरमैन राजेश पाठक निवेदन। एनसीपी प्रमुख जयंत बॉस्की ने शिवसेना नेता संजय राउत ने समर्थन, कंगना भाजपनी कठपुतली तरीके करे काम। सुरेन्द्रनगर 4 तालुकाना खेडूतोए जिला पंचायत में कर्यो होबाळो, पाक नुकसानी योजना ना सर्वे थी 4 तालुका की बादबाकी कराता होबाळो। खेडूतो जाते ज पाक नुकसानी फॉर्म भरवा आगेवानो साथे पहुंचा जिला खेतीवाड़ी कचेरी, खेडूतो दौड़ी आवता पुलिस नो काफलो खड़के देवायो। सुरेन्द्रनगर जिला पंचायत में 4 तालुकाना खेडूतोना हंगामा मुद्दे सागर रबारी नो आक्षेप, खेतर में जई सर्वे करवाने बदले ऑफिस में बेसीने थाय छे सर्वे। बुलेट ट्रेन और एक्सप्रेस वे की जमीन संपादन ने मामले खेडूत समाज की मिली बैठक, सूरत घलूड़ी में थे मीटिंग में खेडूतोए आगामी समय में आंदोलन करने घड़ी रणनीति। घडोली में मिली बैठक में जमीन संपादन की खेडूतों पर पड़ना असर नहीं कर चर्चा, जमीन जंत्री प्रमाण भाव न चुकवाता हो खेडूत आक्षेप। महाराष्ट्र में पालघर में थे साधुओं की हत्या मामले सीबीआई तपास की कराई मांग, सूरत अखिल भारतीय हिंदू महासभाए कलेक्टर ने आवेदन आप रजूआत। पेट्रोल डीजल में छेतरामणी की घटना आवी सामे, ग्राहक सुरक्षा चेयरमैन नो मोटो आरोप, 1 लीटर पेट्रोल पंप पर 20 मिलीमीटर ने थाई चावी। कच्छ में भूज नगरपालिका विपक्ष नेता ने नगरसेवकों कर प्रतीक उपवास, लोगों घरों में वरसादी पाने भरावाना मुद्दे उपवास। तापी नौकाई में आदिवासी ने अन्याय थता कांग्रेस विरोध, पेपर मिल में स्थानिक आदिवासी की भर्ती की मांग। अमदावाद में वेडिंग और इवेंट इंडस्ट्री ने बचावा जुदा जुदा 6 एसोसिएशन आया एक मंच पर, व्यवसाय ने नुकसान अंगे गृहमंत्री ने करी रजूआत। बनासकांठा जिला की गौशाला और पांजरापोरना संचालकों ना धरना, सरकार द्वारा पशुओं निर्वाह माटे सहाय न अपाता पालनपुर कचेरी धरना।
गौशाला ने पांजरापुर संचालकों सांसद परबत पटेल ने कलेक्टर कचेरी घेरिया परबत पटेल सरकार में रजूआत करने की खातरी जूनागढ़ में झूपड़पट्टी कायमी करने लोगों अनोखो विरोध मनपा कचेरी बेसी ढोल वगाड़ी तंत्र ने जगाड़वानो प्रयास डीसा में गुलबाणी नगर सोसायटी खुला मैदान में देखायु मेडिकल वेस्ट नगरपालिका की टीमें मेडिकल वेस्ट कर निकाल गांधीनगर में विद्या सहायक भर्ती मामले शिक्षक बेरोजगार समिति सभ्य करी रजूआत सचिवालय में कमिश्नर शाला कचेरी करी रजूआत तिलकवाड़ा सावली गाम में कनेक्टिविटी मळती होने कारण बहाने 25 सप्टेम्बर की बैंक ऑफ बड़ा बंद अरवली में कांग्रेसे पुलिस ने आप आवेदन जनता और भाजपा पार्टी वच्चे नियमों में भेदभाव ने लईने रजूआत राजकोट में रोड और गंदगी की समस्या थी त्रस्त वोर्ड नंबर एक ना लोकोए कर्यो विरोध वोर्ड नंबर एक में तमाम कोर्पोरेटर से सत्ताधारी भाजप पक्ष वडोदरा में रस्ताओ पर पड़ेला खाड़ा मामले कांग्रेसे कर्यो अनोखो विरोध प्रदर्शन खाड़ाओ वच्चे नाड़ियर वधेरी अगरबत्ती करी गीर सोमनाथ सोमनाथ जेतपुर हाईवे पर अनोखो विरोध ठेर ठेर पड़ेला खाड़ा में थर्मोकोल से बनेल भाजपा कमल मूकीने करायो विरोध द्वारका में पाक निष्फळ जता खेडूत समिति 60 થી વધુ ખેડૂતોએ તાલુકાના વિસ્તરણ અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય 11-12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી બનાસકાંઠાના આબુ છાપરી રોડ પર સે પાણીમાં તણાઈ મુસાફરો ભરેલી જીપ સ્થાનિકોએ જીપમાં સવાર 10 મુસાફરોને બચાવ્યા सरदार सरोवर नर्मदा डेम की सपाटी 136.3 मीटरे उपरवास में 64,040 क्यूसेक पानी की आवक हवामान निष्णात अंबालाल पटेल की आगाही 8-14 सप्टेम्बर में उत्तर और मध्य गुजरात में वरसाद की आगाही साबरकांठा में हातमती नदी बे कांठे डेम में पानी छोड़ाता भोलेश्वर कोसवे पानी में गरकाव नदी कांठा विस्तार में जवा पर प्रतिबंध नवसारीना अनेक विस्तारों में वरसाद एक सप्ताह बाद गर्मी और बफारा थी मड़ी लोगों ने मुक्ति सूरत में बे दिवस विराम बाद केटलाय विस्तारों में वरसाद भारे बफारा थी लोगों ने मड़ी राहत पोरबंदर शहर के केटलाक विस्तारों में पड़ो वरसाद भारे गर्मी और उकड़ाट बाद वरसाद आता वातावरण में प्रसरी ठंडक सूरत उमरपाड़ा चितलड़ा गामे पड़ी वीजड़ी अने बे छोकरीओ इजाग्रस्त एक ने कान ना भागे बीजी छोकरी ने हाथ ना भागे इजा महुआना सतरा वालावाव रोड पर ना खेतर में वीजड़ी पड़ता 15 वर्षीय किशोर नु मौत लाश ने पोस्टमार्टम माटे खसेडाई भरूच में सोनी की दुकान में फायरिंग और लूंट फायरिंग में दुकान मालिक ने अन्य ने गंभीर इजा लूंटनी घटना ने अंजाम आपी बे अजाण्या इसमो फरार घटना सीसीटीवी आया सामे पुलिस काफलो घटना से राजकोट जेतपुर में युवके नशा की हालत में करो युवती पर हुमलो बस स्टैंड विस्तार में थे हुमला सीसीटीवी आया सामे दुकान में घुसी युवती ने वाड़ पकड़ी ने मारामारी करी हुमलाखोर हितेश साकरिया की पुलिस करी अटकायत अमरेली में हनी ट्रैप ने अंजाम आपता टोड़की झड़पाए भोरिंगड़ा गामना व्यक्ति ने फसाव्यो हतो हनी ट्रैप में 5 लाख रूपया की मांगी थी खंडणी राज्यना अन्य जिल्लाओं में पण आप्यो हतो अंजाम पुलिसे आरोपी महिला सहित 4 शख्सों ने झड़पी पड़ा सूरत महापालिका कतारगाम जोन अधिकारियों पैसा पड़ावत वीडियो थो वायरल अरजदार पास पड़ाया पैसा जूनागढ़ में हिट एंड रन घटना सीसीटीवी आया सामे फोर व्हीलर चालके लोगों ने अड़फेटे लीधा एक महिला सहित 3 लोग इजाग्रस्त नशा में धूत आरोपीए 4 लोग ने अड़फेटे लीधा आरोपी भवनाथ सेवा समाज की वाड़ी में मैनेजर तरीके करे नौकरी आरोपी की धरपकड़ अरवली बायड़ में हिट एंड रन महिला मौत डंपर चालक महिला ने टक्कर मारी फरार सुरेन्द्रनगर लीमड़ी पीएसआई संजय वरु सामे एट्रोसिटी गुनो दाखिल 3 युवकों ने मार मार गुनो दाखिल अमदावाद में ट्रांसपोर्ट थकी दारू मोकलवानुं कौभांड झड़पायो क्राइम ब्रांचे 300 થી વધુ બોટલ કરી કબજે अमदावाद में वेपारीए व्याजखोरो थी कंटाड़ी ने कर्यो आपघात व्याजनी रकम वसूल्या बाद पण गिरवे मुकेल मकान खाली करवानी धमकी आपता हता सुरता मांडवी तालुकाना खंजरोली गाम में स्टो क्वॉरी मालिक की आत्महत्या क्वॉरी खाड़ा में कूदी करी आत्महत्या राजकोट में महेश उर्फे हरेश की पत्थर घा झीकी कराई हत्या वर्ष 2009 में मृतक महेशे पत्थर घा झीकी 3 लोगों की हत्या करी थी नड़ियाद पुलिस स्टेशन में परिणीताए पति सासरिया विरुद्ध नोधावी फरियाद भरूचनी डॉक्टर अभ्यास करते परिणीताए नोधावी फरियाद आ साथ समाचारों में समय एक ब्रेक नो
આપનું સ્વાગત છે. ફરીને જકરીએ ખબરો પર. વલસાડના અબ્રબાના છોટુભાઈ પાર્ક 3માં એક યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. યુવતી પર હુમલા બાદ યુવકના આપઘાતનો પ્રયાસ. અમદાવાદના કાપડના વેપારી અનિલ અને સુરેશે સુરતના કાપડના વેપારીને 62.45 લાખનો લગાવ્યો ચૂનો. વેપારીએ આપેલ ચેક 2 વાર રિટર્ન થતાં સુરતના વેપારીએ ઉઘરાણી કરી તો જાનથી મારવાની આપી ધમકી. જામનગરના કલાવડમાં આરએસએસના પીઢ અગ્રણી ભાનુદાદા પર હુમલો. ધાર્મિક સ્થાને બીડી ફૂંકનારને ના પાડતા હુમલો. પીએમ મોદી જેમને નામથી ઓળખે છે તેવા ભાનુદાદા પર હુમલો કરનાર સહિત તેના 2 સાથીઓને ઝડપી પડાયા. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદે પાઠવ્યું આવેદનપત્ર. આરએસએસના પીઢ અગ્રણી પર હુમલાને લઈને વીએચપીનું આવેદનપત્ર. ભાવનગરના કુંભારવાડામાં ચાલતા જુગારધામ પર રેડ. જુદી જુદી જગ્યાએ ચાલતા જુગારધામ પર રેડ કરી 22 વ્યક્તિઓ પકડી પડાયા. બનાસકાંઠાના ચાંગડા ગામમાંથી અફીણની હેરાફેરી કરનાર ઝડપાયો. બાઇક, અફીણનો રસ, મોબાઈલ સહિત 60,000નો મુદ્દામાલ જપ્ત. પંચમહાલના ગોધરા દાહોદ હાઇવેના સંત રોડથી પ્રતિબંધિત પોસ્ટોડાનો જથ્થો જપ્ત. પોલીસે 2.16 લાખનો 70 કિલો જથ્થો જપ્ત કર્યો. અરવલ્લીના મેઘરજની વાત્રક નદીમાં પગ લપસતા ડૂબ્યો યુવક. 4 દિવસથી એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ. વડોદરા હાઇવે પર પૈસા ઉઘરાવતી યુવતીઓની ગેંગ ઝડપાઈ. વાહન ચાલકોને બળજબરીથી રોકી કરતી હતી ઉઘરાણી. સુરતમાં કામરેજ વિસ્તારમાં કેનાલ પર આવેલ ઘરમાં લાગી આગ. મકાનની મીટરની પેટીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ. અમદાવાદમાં રાજલક્ષ્મી કાપડ માર્કેટમાં લાગી આગ. ભોંયરામાં ઇલેક્ટ્રિક મીટર રૂમમાં શોર્ટ સર્કિટથી લાગી આગ. આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના અટકી. બનાસકાંઠાના પાલનપુરના સેજલાપુરમાં મકાનની દિવાલ ધરાશાયી. દિવાલ નીચે દટાઈ જતા 2 બાળકો સહિત 3ના મોત. દિવાલ નીચે કુલ 11 વ્યક્તિઓ દટાયા હતા. સુરતના મોરા ગામમાં આવેલ તળાવમાં ડૂબ્યો યુવક. ફાયર વિભાગે યુવકની હાથધરી શોધખોળ. સાબરકાંઠાના હિંમતનગરમાં કેનાલમાં ડૂબેલો માનસિક વિકલાંગ યુવકનો મળ્યો મૃતદેહ. ફાયર બ્રિગેડને પીપલોદ ગામ પાસેથી રેસ્ક્યુ દરમિયાન મળ્યો. અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલ એકતા ફ્લેટની બાજુની ટાંકી ધરાશાયી. તેની અસરથી એક મકાનની છતના પોપડા પડ્યા. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. સુરતમાં થાઇલેન્ડની યુવતીના મળેલા મૃતદેહના કેસમાં અકસ્માતે મોતનું પ્રાથમિક તારણ. મૃતક ટુરિસ્ટ વિઝા પર રહેતી હતી. સુરતમાં મકાનને 2 દરવાજા હતા. યુવતી 2 દરવાજાનો ઉપયોગ કરતી હતી. વલસાડના ગિરનારા ગામે અચાનક જ જમીનમાં પડી ઊંડી તિરાડો. ભૂકંપ બાદ જમીન ધસી હોવાનું ગામ લોકોનું અનુમાન. ભારે વરસાદ બાદ પૂરનું પાણી ભાવનગરના જંગલ વિસ્તારમાં ઘૂસ્યું. જંગલમાં કીચડમાં ફસાઈ જવાથી 9 કાળિયારના મોત. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 1 સાથે 8 મગરોની દાવતનો વીડિયો વાયરલ. વિશ્વામિત્રી નદીમાં 500થી વધુ મગર હોવાનું આશ્રય સ્થાન. સુરતની 11 વર્ષીય સિદ્ધિ પટેલે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યો રેકોર્ડ. સિદ્ધિએ પ્લાસ્ટિકના 210 ગ્લાસનો ઉપયોગ કરી 6 ફૂટ ઊંચો બનાવ્યો પિરામિડ. સુરતમાં આવેલ સિદ્ધિ પટેલે અનોખી સિદ્ધિ નોંધાવી અને સાથે સાથે 210 ગ્લાસનો ઉપયોગ કરી અને 23 માળનું આ પિરામિડ બનાવ્યું. કુલ 23 માળનું આ પિરામિડ હોવાના કારણે થઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ પટેલને મળ્યું સ્થાન. તેના માતા પિતાએ પણ આપ્યો હતો સાથ અને સાથે પ્રેસ કોન્ફરન્સનું પણ કર્યું હતું આયોજન. સિદ્ધિ પટેલે 23 જેટલા માળ બનાવી અને આ પિરામિડનું કર્યું હતું ખાસ નિર્માણ અને સાથે સાથે 210 જેટલા પ્લાસ્ટિકના ગ્લાસનો આ સમગ્ર નિર્માણ દરમિયાન કર્યો હતો ઉપયોગ. સાથે જ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ પટેલને મળ્યું હતું સ્થાન. આશરે સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનું.